તળાજા તાલુકાના દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં મોતના ઓથાર નીચે શાળાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા પ્રાથમિક શાળામાં મોતના ઓથાર નીચે અસંખ્ય બાળકો અભ્યાસ કરી રહ્યા છે। દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં સ્લેબમાંથી પોપડા લટકી રહ્યા છે અને નીચે પડી પણ રહ્યા છે। જો કે આ બાબતે શાળાના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે આ બાબતને લઈને સ્થાનિક તંત્રથી લઈને ઉચ્ચ કક્ષા સુધી અધિકારીઓ તેમજ પદાધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ આજ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। વિકાસશીલ ગુજરાતમાં ભણશે ગુજરાત, પરંતુ આ શાળામાં કેવી રીતે ભણશે તે સવાલ છે। બાળકોને અભ્યાસ સમયે સુરક્ષિત રહે તે માટે સરકાર મોટી મોટી વાતો કરે છે, પરંતુ આ દ્રશ્ય જોઈને કદાચ આપણને એવું લાગે છે કે ખરેખર આ બાળકોની માથે મોત તોળાઈ રહ્યું છે। શાળાની બહાર જગ્યા ઓછી છે, શિયાળો ઉનાળો કે ચોમાસા દરમિયાન બાળકોને બહાર બેસાડી શકાય તેવી સ્થિતિ નથી, જેના કારણે અહીંના પ્રિન્સિપાલ અને શિક્ષકો પણ ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। જો કે નબળી નેતાગીરી અને તંત્રનું બેજવાબદારી ભર્યું વલણ ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનીને નોતરી રહ્યું હોય તેમ લાગે છે। દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1-8માં અભ્યાસ ચાલી રહ્યો છે અને આ કામગીરીમાં 10 શિક્ષકો જોડાયેલા છે। અહીંયા કુલ 275 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે અહીંયા નવા ઓરડાઓ ફાળવવામાં આવે તેવી ગ્રામજનો અને શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલની માંગણી છે। નિશાળમાં તો આ વખતે ચોમાસા પછી આ સ્લેબમાં ગાબડા પડવાના શરૂ થઈ ગયા છે। આમ તો એન્જિનિયર તાલુકાના આવ્યા હતા, રિપેરિંગ માટે દરખાસ્ત કરેલી હતી, તો એ આવ્યા હતા, એને જોયું, પણ એનું કહેવા પ્રમાણે કે રૂમની દિવાલો ઊંચા નીચી છે એટલે રિપેરિંગ આમાં થઈ શકે એમ નથી, એટલે ડેલાનું અને એ બધું રિપેરિંગ આવેલું હતું, પણ એ પછી એને કાંઈ મંજૂર કરેલ નથી। અને આપણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત ઘણા સમયથી કરેલી છે, જિલ્લા કક્ષા સુધી એની રજૂઆત લેખિતમાં, પછી કોઈ ગામમાં ક્યારેક આગેવાનો આવે તો રાજકીય નેતાઓને બધાને આપણે લેખિત આપેલું છે। અને આ વર્ષથી અત્યારથી હાલમાં આ ચોમાસા પછી અહીંયા ગાબડા પડવાના શરૂઆત થઈ ગઈ છે, એટલે આમ જોખમી થોડું થઈ ગયું છે, એટલા માટે આવા મોટા પ્રશ્નો છે। તમે રજૂઆત કરી હતી અને કેટલો સમય થયો? અમે રજૂઆત તો ઘણા સમય 2-3 વર્ષ પહેલાની અમારી રૂમ માટેની રજૂઆત છે, પણ હજી સુધી એનું કાંઈ થયેલું નથી। રૂમ 3ની જરૂરિયાત છે ને 1 કદાચ ફાળવવામાં આવેલો છે, માહિતી મને ફોન આવ્યો હતો કે 1 રૂમ મળે એમ છે, તો અમે 1 રૂમ માટે પણ હા પાડી ગયા। ઘણા સમયથી છેલ્લા 6-1 વર્ષથી રૂમ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ રૂમ નથી આવતા, એટલે 3ની જરૂરિયાત છે, છતાં પણ 1 રૂમ આવે તો પણ અમે હા પાડેલી છે અત્યારે તો હાલની પરિસ્થિતિમાં।